અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી. સાબરકાંઠા જિલ્લામાં પેપરલીક કૌભાંડ મામલો. હેડ ક્લાર્ક પેપરલીક મામલામાં ગઈકાલે અમદાવાદથી ઝડપાયેલા ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. ગઈકાલે દીપક મંગેશ અને કિશોરની ધરપકડ કરાઈ હતી. પ્રાંતિજ કોર્ટમાં ત્રણ આરોપીઓને રજૂ કરાયા. પોલીસ દ્વારા આજે આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરાશે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી. સાબરકાંઠા જિલ્લામાં પેપરલીક કૌભાંડ મામલામાં હેડ ક્લાર્ક પેપરલીક મામલામાં ગઈકાલે અમદાવાદથી ઝડપાયેલા ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. ગઈકાલે દીપક મંગેશ અને કિશોરની ધરપકડ કરાઈ હતી. પ્રાંતિજ કોર્ટમાં ત્રણ આરોપીઓને રજૂ કરાયા. પોલીસ દ્વારા આજે આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરાશે. અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી. સાબરકાંઠા જિલ્લામાં પેપરલીક કૌભાંડ મામલો. હેડ ક્લાર્ક પેપરલીક મામલામાં ગઈકાલે અમદાવાદથી ઝડપાયેલા ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. ગઈકાલે દીપક મંગેશ અને કિશોરની ધરપકડ કરાઈ હતી. પ્રાંતિજ કોર્ટમાં ત્રણ આરોપીઓને રજૂ કરાયા. પોલીસ દ્વારા આજે આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરાશે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી. સાબરકાંઠા જિલ્લામાં પેપરલીક કૌભાંડ મામલામાં હેડ ક્લાર્ક પેપરલીક મામલામાં ગઈકાલે અમદાવાદથી ઝડપાયેલા ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. ગઈકાલે દીપક મંગેશ અને કિશોરની ધરપકડ કરાઈ હતી. પ્રાંતિજ કોર્ટમાં ત્રણ આરોપીઓને રજૂ કરાયા. પોલીસ દ્વારા આજે આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરાશે.